વિઝન આર્ટ ગ્રુપ પ્રસ્તુત નડિયાદના કલાકારો, આપણે સૌ સાથે છીએ. કોરોના સામે જંગ, આશા અને એકતાને સંગ. કોરોના મહામારીના આ મુશ્કેલ સમય દરમિયાન આવનારી કાલ માટે પ્રજાજનોને આશા અને હિંમત આપતું વિઝન આર્ટ ગ્રુપના કલાકારો દ્વારા ઘરે રહીને એક નાનકડું સર્જન કરવાનો પ્રયત્ન કરાયો છે. અને ખાસ કરીને કોરોના વાયરસને નિયમનું પાલન કરી બનતી સહાય પૂરી પાડો. રિપોર્ટર અલ્તાફ શેખ, કપડવંજ. આપણે સૌ સાથે છીએ, ડરશો નહીં, એકલા છો સમજીને ગભરાશો નહીં. આવ્યું છે સંકટ સૌના માથે, એકતાની સાંકળ આપણા હાથે. કોરોના હોય કે હોય કોઈ પણ કાળ, સાથે મળીને કરીશું આ મુશ્કેલીને પાર. કપરો છે આ સમય, એ પણ ચાલ્યો જવાનો. દરેક ગામ અને શહેરનો વૈભવ ફરીથી ખીલવાનો. હિંમત આપણે કદી હારીશું નહીં, માનવતા આપણી ભૂલીશું નહીં. દૂર રહીને પર સહિયારી લડત આ લડીશું, રાખીશું ધીરજ તો જરૂર જીતીશું. મક્કમ થઈને સાથે લડીએ, કોરોના મહામારીને આમ જ હરાવીએ. આ જંગ લડીશું, પડીશું તોય ઊભા થઈશું, ભારતને ફરીથી આબાદ અને સમૃદ્ધ બનાવીશું. કોરોનાને આપી જડમૂળથી માત, ઉમિત દણા તહેવારની ઉજવણી કરીશું. ભલે અલગ છે ધર્મ અને અલગ છે ભાષા, દરેક ભારતીયોની એક જ અભિલાષા. સોનેરી સૂરજ ઉગશે આવતીકાલે, ભારતની સુરત ફરીથી બદલાશે. સંગે રમીશું રંગોની હોળી, ગુમીશું ગરબાના તાલે, મનાવીશું દિલથી દિવાળી. પતંગોત્સવ, ઈદ અને ક્રિસમસની મજા માણીશું. ફરી પાછા આપણે સૌ મિત્રો ભેગા મળીશું. થશે આ સપનું આપણું સાકાર, આપણે જ બનીશું આપણો આધાર. મારું નામ હિરલ પરમાર છે. હું જર્નાલિઝમની એક વિદ્યાર્થીની છું. સામાન્ય શબ્દોમાં લાગણીઓને લખવી એ મારો શોખ છે. વિઝન આર્ટ ગ્રુપ સંસ્થાના પ્રમુખ મયુર ચૌહાણે મને આ લોકડાઉનના સમયમાં એક કવિતા લખવાની ઓફર કરી હતી. અત્યારે કોરોનાથી ડરેલી અને લોકડાઉનમાં કંટાળેલી પ્રજાને આવતીકાલના ભવિષ્ય માટે એક સારો સંદેશ પહોંચાડવો, એક આશા આપવી આવતીકાલ માટે અને એક હિંમત આપવી એ અમારી સંસ્થાનો મૂળ હેતુ હતો. સોશિયલ મીડિયા પર અમારા આ વિડીયોને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મારા શબ્દોને લોકો સુધી પહોંચાડવા બદલ વિઝન આર્ટ ગ્રુપે મને જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ માટે હું વિઝન આર્ટ ગ્રુપના સમગ્ર ટીમની આભારી છું. સાથે સાથે ગુજરાત નેટવર્ક ન્યૂઝ ચેનલે પણ અમને જે સહકાર આપ્યો તે બદલ હું મારા તરફથી અને મારી ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિઝન આર્ટ ગ્રુપની સ્થાપના મેં થોડા વર્ષો પહેલા કરી હતી. અમારી સંસ્થા નૃત્ય, નાટ્ય, સાહિત્ય અને સંગીત સાથે જોડાયેલી. આ વિડીયો બનાવવાનો હેતુ મારો અને મારા કલાકાર મિત્રોનો એ હતો કે આ કોરોનાના કારણે લોકો ડરી રહ્યા છે, તો તેને ધીરજ રાખવા માટેની સાંત્વના અને કોરોના સામે લડવા માટેની હિંમત તેમજ લોકોનામાં એક નવી આશા પ્રસરે એવી અમારો પ્રયત્ન છે. હું આભારી છું કે મારા તમામે તમામ કલાકાર મિત્રોનો અને ખાસ કરીને હિરલ પરમારનો કે જેમણે આ લોકડાઉનના સમયમાં પોતાની મદદ અમને પૂરી પાડી છે. તેમજ વિઝન આર્ટ ગ્રુપ દ્વારા શહેરીજનોને અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે આ લોકડાઉનના નિયમોનો ચુસ્તપણે અમલ કરે અને આપણા કોરોના વોરિયર્સને સંપૂર્ણપણે સહાય પૂરી પાડે. આભાર.